दोरंदस विषय गणित चैप्टर नंबर 6 त्रिकोण भाग 10 मा आपणे प्रमेय 6.6 જોવાનો છે। તો પ્રમેય 6.6 ની અંદર પ્રતિજ્ઞા શું છે તો કે બે સમરૂપ ત્રિકોણો એ પક્ષમાં આવશે ના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના गुणोत्तरो ना वर्ग ना बराबर हुए छे। એટલે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। એટલે અહીંયા બે સમરૂપ ત્રિકોણો એ પક્ષમાં આવી જશે ત્યાર પછી સ્વાધ્યાયની અંદર ત્રિકોણ ABC માત્ર ખાલી ત્રિકોણ खाली एबीसी લખેલું હોય એટલે તમારે શું સમજવાનું ક્ષેત્રફળ સમજવાનું અને ત્રિકોણ એબીસી તો ત્રિકોણ પોતે એ રીતે ગણાશે એટલે ખાલી એબીસી લખેલું હોય તો ક્ષેત્રફળ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે હું શબ્દોમાં લખવાની જરૂર નથી કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એવું શબ્દોમાં લખવાની જરૂર નથી। આ કાઢી નાખો ક્ષેત્રફળ શબ્દ કાઢી નાખો એટલે એનો મીનિંગ થશે ક્ષેત્રફળ એટલે ABC છેદમાં PQR આ બે ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓ AB બાજુ છેદમાં PQ બાજુ એનો વર્ગ BC બાજુ છેદમાં QR બાજુ એનો વર્ગ અને AC બાજુ અને PR બાજુ એનો વર્ગ એટલે બાજુઓના વર્ગો નો ગુણોત્તર બરાબર હોય છે એટલે પક્ષ અને સદ્ય આપણે આ રીતે બંને અલગ તારવીશું। એટલે આ પ્રમેય પણ ખૂબ જ અગત્યનો છે, પરીક્ષાની અંદર પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે પ્રમેય એટલે આ પ્રમેય ખાસ તૈયાર કરજો। પક્ષ કેવી રીતે લખવાનો છે, સદ્ય કેવી રીતે લખવાનો છે એ જોઈ લેવાનું। ત્યાર પછી સાબિતિ, તો સાબિતિની અંદર થોડુંક કન્સ્ટ્રક્શન કરવાનું છે એટલે કે રચના કરવાની છે। આ પહેલું વાક્ય તમારું રચનામાં આવે, આ વાક્ય જે આવ્યું તે રચના દોરવાનું છે એટલે ત્રિકોણ ABC માં AM રેખાખંડ લંબ છે, PN રેખાખંડ લંબ છે, લંબ છે એટલે કે ભેદ છે એમ કહેવાશે। ભેદ એટલે અહીંયા કાટખૂણો થાય, આ બંનેનો કાટખૂણો થશે એટલે ત્રિકોણ ABC માં ભેદ AM અને ત્રિકોણ PQR માં ભેદ PN દોરો એટલે રચના થઈ ગઈ। આ ભેદ શા માટે દોરવાનો હતો કે ક્ષેત્રફળની વાત આવી છે એટલે ક્ષેત્રફળનું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ લો, ત્રિકોણનું ક્ષેત્રફળ तो एनु सूत्र छे 1 बाय 2 पायो गुणिया पाया परनो वेद। એટલે વેદ પૂછ્યું છે એટલે આપણે વેદ દોર્યો, કેમ કે આપણો મેઇન ટાર્ગેટ શું છે, ક્ષેત્રફળ સમજવાનું છે, ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1 બાય 2 પાયો ગુણ્યા પાયા પરનો વેદ એટલે AM રેખાખંડ વેદ થશે અને ત્રિકોણ PQR માં PN રેખાખંડ વેદ થશે। એ બંને ભેદ લીધા। હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે ABC બરાબર 1/2 BC પાયો છે અને AM ભેદ છે એટલે પાયો અને પાયા પરનો ભેદ। તેવી રીતે ત્રિકોણ PQR માં 1/2 QR પાયો છે અને PN ભેદ છે એટલે અહીંયા આ શું થશે, પાયો અને આ શું થશે, ભેદ। આ બાજુ પણ 1/2 આ કહેવાશે પાયો અને આને કહેવાશે વેદ એટલે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેદ, PQR માં પણ પાયો ગુણ્યા પાયા પરનો વેદ, એ પ્રમાણે આ બે સૂત્રો આપણે લીધા। આનું આ જ પરિણામને ફરીથી ભાગાકારના સ્વરૂપમાં લખી દો એટલે એકથી એક વસ્તુ કેટલી વખત લખાય છે એ તમને આઈડિયા આવી જશે એટલે અહીંયા ABC છેદમાં PQR બરાબર 1/2 BC ગુણ્યા AM, PQR માટે 1/2
QR गुणिया PN बनने ना 1/2 उड़ी जैसे એટલે BC છેદમાં QR AN છેદમાં PN એટલું આવી ગયું એને પરિણામ 1 આપી દેવાનો પરિણામ 1 આપી દેવાનો હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR કયો છે એટલે સમરૂપ હોય તો બાજુઓ સમપ્રમાણમાં અને ખૂણાઓ સરખા તો અહીંયા ખૂણો B અને ખૂણો Q બંને સરખા છે એમ કહેવાશે એટલે સમપ્રમાણતા બંને ત્રિકોણો સમરૂપ હોય તો ખૂણાઓના માપ સરખા હોય એટલે આ ખૂણો B અને ખૂણો Q સરખા છે એ પરિણામ આપણો આવશે હવે આપણે આ ભેદ દોર્યો એટલે ત્રિકોણના બે ભાગલા પડી ગયા તો કયા બે ત્રિકોણો થશે ABM ત્રિકોણ આ બાજુનો આ ABM આ ત્રિકોણ અને આ બાજુનો જે ત્રિકોણ આવશે એ PQN થશે ABM અને PQN માં ખૂણો B બરાબર ખૂણો Q એ તો છે ખૂણો M બરાબર ખૂણો N એ ખૂણો કેવો છે કાટખૂણા એટલે 90 હવે ખૂખુ બે ખૂણા આપણા થઈ ગયા એટલે ખૂખુ શરત મુજબ ABN સમરૂપ ત્રિકોણ PQN થશે ABM અને PQN પરસ્પર સમરૂપ થશે એટલે એને આપણે એ પ્રમાણે લઈશું AN છેદમાં PN AB છેદમાં PQ એ ખૂખુ શરત પ્રમાણે બંને એકરૂપ છે એટલે આના ઉપરથી આ બંને ત્રિકોણો સમરૂપ થયા તો સીટીસીટી પ્રમાણે AM ના છેદમાં PN છેદમાં AM ના છેદમાં PN બરાબર AB ના છેદમાં PQ આ પરિણામ બે થશે એટલે હવે આપણે શું ચેન્જીસ કરવાના છે એ તમે ધ્યાનમાં લેજો તો આ AM ની AM છેદમાં PN ની જગ્યા ઉપર આપણે AB છેદમાં PQ એ રીતે લખી શકાય તેવી જ રીતે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે એટલે બંને સરખા છે એટલે આપણે જે સાધનનું પરિણામ પ્રમાણે જો જોઈએ AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR કે RP એને પરિણામ 3 આપીશું હવે પરિણામ 1 2 અને 3 પરથી પરિણામ 1 આપે તમે લખો તો AB છેદમાં ABC છેદમાં PQR એ લખ્યા પછી અહીંયા AN છેદમાં PQ પરિણામ 1 2 અને 3 પરથી આપણે લેવાનું છે એટલે અહીંયા ABC છેદમાં PQR પરિણામ 1 નો ઉપયોગ કર્યો AB છેદમાં PQ અને AB છેદમાં PQ એવો ડબલ ઉપયોગ કેમ આવ્યો તો આપણે જે ગુણોત્તર લીધેલા છે AB છેદમાં PQ અને AB છેદમાં PQ શું ચેન્જ કરે છે આ AB છેદમાં PQ પરિણામ 3 અને BC છેદમાં QR તો BC છેદમાં QR ની જગ્યા પર શું મુકાય આપણે અહીંયા આ લીધું છે AB છેદમાં PQ અને PN એટલે આ AB 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 સ્ક્વેર થશે અને PQ સ્ક્વેર થશે એટલે કોને ચેન્જ કર્યું છે તમે જોજો બરાબર BC અને PQR એટલે આપણે અહીંયા 1/2 BC છેદમાં QR લીધેલા છે અને BC છેદમાં QR ની જગ્યા ઉપર AB છેદમાં PQ એ લેવાના છે એટલે BC છેદમાં QR ની જગ્યા પર આ આપણે લીધું અને AM ના છેદમાં PN ની જગ્યા ઉપર BC છેદમાં QR એ લીધા એટલે ફરી પાછા AB છેદમાં PQR લીધા એટલે ABC છેદમાં PQR AB AB બે વખત થશે PQ PQ બે વખત થશે એટલે AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર પરિણામ 1 પરિણામ 2 અને પરિણામ 3 એ 3 સાથે આપણે એનો ઉપયોગ કર્યો છે એટલે પરિણામ 1 આ પરિણામ 2 અને પરિણામ 3 એટલે બંને ચેન્જ કર્યા પછી આ 3 3 પરિણામ પરથી આપણે એક બાજુ તો વર્ગ લઈ લીધો એટલે ABC છેદમાં PQR બરાબર AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર અને ફરીથી પાછું પરિણામ 3 તમે લો તો AB ની જગ્યા ઉપર BC લઈ શકાય BC છેદમાં QR CA છેદમાં RP એટલે આપણે જે સાધનનું પરિણામ આવ્યું ત્રિકોણ ABC છેદમાં PQR બરાબર AB સ્ક્વેર છેદમાં PQ AB છેદમાં PQ એનો હોલ સ્ક્વેર BC છેદમાં QR એનો હોલ સ્ક્વેર CA છેદમાં RP એનો હોલ સ્ક્વેર એટલે પરિણામ ત્રીજું આ આપણું સાધનનું પરિણામ આવે છે એટલે અહીંયા તમારે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે એટલે ફોક્સ કેવી રીતે લખવાનો છે એ તમારે યાદ રાખવાનું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR પસંદ કરવાનો છે ABC અને PQR પસંદ કર્યો ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો છે આપણે એટલે ABC છેદમાં PQR આ ક્ષેત્રફળ કહેવાશે AB² એટલે બાજુનો વર્ગ
અને આ બાજુનો વર્ગ ગુણોત્તર ab છેદમાં pq એની બાજુ હોલ સ્ક્વેર bc છેદમાં qr એનો હોલ સ્ક્વેર અને ca છેદમાં rp એનો હોલ સ્ક્વેર એ આપણે સાબિત કરવાનું છે તો સાબિત કરતી વખતે સૌથી પહેલા કયું ધ્યાનમાં લેવાનું કે એક એક્સ્ટ્રા રચના કરવાની છે તો am અને pn બે ત્રિકોણોમાં આપણે રચના દોરી રચના દોર્યા પછી ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું કે 1/2 ત્રિકોણ abc બરાબર abc એટલે abc એટલે ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા પાયાપળનો વેધ બીજા ત્રિકોણ pqr માં 1/2 પાયો ગુણ્યા પાયાપળનો વેધ એ બંનેને ભાગાકારના સ્વરૂપમાં લઈ લઈએ કેમ કે આપણે ભાગાકારની જરૂર છે ગુણોત્તરની જરૂર છે એટલે abc છેદમાં pqr બરાબર 1/2 1/2 ઉડી જશે એટલે bc છેદમાં qr an છેદમાં pn હવે bc છેદમાં qr આ bc છેદમાં qr ની જગ્યા પર આપો આ જે પરિણામ જુઓ તો bc છેદમાં qr ની જગ્યા પર શું લખાય pq ab છેદમાં pq લખાય તો અહીંયા એ લખી દીધા છે બરાબર ત્યાર પછી am છેદમાં pn તો am છેદમાં pn આપો પરિણામ જુઓ કે ab છેદમાં pq એ રીતે લીધેલા છે એટલે આ બંને ત્રિકોણોમાં સંગતતા લઈ લીધી છે સંગતતા લીધા પછી ત્રિકોણ abm અને ત્રિકોણ pqn માં ખૂણો b બરાબર ખૂણો q ખૂણો m બરાબર ખૂણો n આટપુણાથી ખોખું શરત મુજબ amb અને pnq સરખા છે એટલે an ના છેદમાં pn ab ના છેદમાં pq એટલે am છેદમાં pn ની જગ્યા ઉપર આપણે ab છેદમાં pq લઈ લીધા અને bc છેદમાં qr ની જગ્યા ઉપર આપણે આ પરિણામ લીધા ab છેદમાં pq ગમે તે તમે લઈ શકો એટલે abc છેદમાં pqr બરાબર ab છેદમાં pq ફરી પાછા ab છેદમાં pq એટલે ab બે વખત થયા ab નો સ્ક્વેર અને pq નો સ્ક્વેર એ રીતે આવશે એટલે પરિણામ 3 પરથી આપણો સત્યનો પરિણામ આપો લઈ શકાય એટલે આ પ્રમે તમે બરાબર તૈયાર કરજો એટલે તેથી કરીને તમારે શાંતિથી વ્યવસ્થિત રીતે તમે આની ગણતરી કરી શકશો હવે આ જે પ્રમેય છે એ પ્રમેય પર આધારિત એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ હશે કે એક્ઝામ્પલ ની અંદર આ સૂત્રનો પ્રમેયના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે તો પ્રમેયના સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ આપણે આની પર આધારિત એક્ઝામ્પલ છે એ જોઈએ એટલે ખ્યાલ હશે સ્વાધ્યાય 6.4 માં પહેલો દાખલો આપણે જોઈએ એટલે તરત જ આનો એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે પ્રમેય 6.4 માં શું કહે છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ સમરૂપ છે શું કહે છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ આપેલા છે એમાં ક્ષેત્રફળો અનુક્રમે તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે ફરી પાછા શું કહ્યું છે EM બરાબર 15.4 તો BC શોધો BC ની વેલ્યુ શોધવાની કહી છે એટલે અહીંયા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલો છે એટલે આ ગણતરી વાળા દાખલાની અંદર આ આપણે જે પ્રમેયનું જે સૂત્ર આવ્યું એ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય તો અહીંયા ABC છેદમાં PQR બરાબર હવે બે ત્રિકોણો છે આ એક ત્રિકોણ ABC અને આ એક ત્રિકોણ PQR છે એમ સમજો ABC અને PQR આ ક્ષેત્રફળનો ગુણોત્તર તમને આપી દીધો હા ત્યાર પછી એ ગુણોત્તર કેટલો આપેલો છે 64 અને 121 હવે EF બરાબર અહીંયા DEF લીધેલો છે તો PQR ની જગ્યા પર આપણે શું લઈ લઈશું DEF BC અને EF એ પ્રમાણે આવશે એટલે BC નો છેદમાં EF નો સ્ક્વેર આ સૂત્ર આપણે મૂકી જશે એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ બરાબર BC છેદમાં EF સ્ક્વેર ABC નું માપ કેટલું છે 64
क्यू आर तो माफ क्यू आर की जगह पर आपने क्या त्रिकोण लिया लो जे डी ई एफ आपने डी एफ आपे लो जे डी ई एफ लेवानो डी ई एफ नो माफ के बोले 121 डीसी नो माफ शोधवानो छे અને EF નો માપ તમને આપેલ છે 15.4 અને આખા કોન્સિબલ સ્ક્વેર તો હવે તમારે શું કરવાનું છે એ વસ્તુનો ધ્યાન રાખજો એટલે અહીંયા આ જે માપ આવ્યો એ માપ પ્રમાણે આ વર્ગ કાઢવાનો છે તો વર્ગને કાઢવા માટે અહીંયા શું કરવું પડશે વર્ગમૂળ કરવું પડશે એટલે અહીંયા 64 નો વર્ગમૂળ કરવું પડશે અને 21 નો વર્ગમૂળ થશે એટલે 64 નો વર્ગમૂળ 64 એની બાદ એક તૃતીયાંશ દર 121 આ બંનેનો એક જ પાછી હકીકત આવી જશે બરાબર BC છેદમાં 15.4 એટલે 64 નો વર્ગમૂળ 8 64 8 અને 121 નો વર્ગમૂળ 121 નો વર્ગમૂળ થશે કેટલા 11 બરાબર BC છેદમાં 15.4 તો આપણે BC ને સૂત્ર કરતા બનાવીએ तो BC बराबर आ 15.4 8 ની સાથે ગુણી જશે 15.4 અને આ 11 છેદમાં આવશે એટલે આ બંનેનો છેદ ઉડાડી 15.4 અને 8 નો ગુણાકાર કરી ફરીથી પાછો તમે એનો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 11 154 નો બિંદુ કાઢી નાખીએ એટલે 0 થઈ જશે 154 ભાગ્યા 11 તો 11 એકા 11 4 વધ્યા 11 4 44 એટલે 11 નો આની સાથે તમે છેદ ઉડાડશો તો કેટલા આવશે 14 8 ગુણ્યા 14 છેદમાં 10 એટલે 14 8 112 અને 1 પોઈન્ટ કાપવાનો એટલે BC બરાબર આટલો 11.2 સેન્ટીમીટર નો માપ આવશે એટલે આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાનો છે હવે બીજા જે સમીકરણ વાળા દાખલા છે એ પછીના ભાગની અંદર જોઈશું અસ્તુ